માં વરસાદે તારાજી સર્જી છે હરિયાણાના પંચકુલામાં કાર પાણીમાં તળાઈ ખડક મંગોલી પાસે દર્શન કરવા આવેલી મહિલાની કાર પાણીમાં તણાઈ છે નદી કિનારે ગાડી પાર્ક કરેલી હતી અને તે દરમિયાન ગાડી પાણીમાં તણાઈ ગઈ ગાડીમાં સવાર મહિલાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવે છે પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો ક્રેનની મદદથી ગાડી કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા પંચકુલાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખડક મંગોલી પાસે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો દ્વારા આ મહિલાને હેમખેમ બચાવવામાં આવી પાણીનો પ્રવાહ કેટલો બધો છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે ક્રેનની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી હરિયાણામાં પણ ચોમાસાની દસ્તક સામે આવ્યું છે દિલ્હીમાં દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં મોડી રાત સુધી વરસાદી માહોલ જોવા મળ્યો તો બીજી તરફ સોનીપતમાં ચોમાસું આવ્યા પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે હરિયાણામાં ચોમાસાના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ સોનીપતમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સોનીપતમાં તંત્રએ પાણી ન ભરાય તેનો દાવો કર્યો હતો જો કે સીઝનના પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ચૂકી છે અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તા અને અંડરપાસમાં પાણી ભરાયા હોવાથી લોકોને મુશ્કેલી થઈ રહી છે વાહન ચાલકો ફસાયા હોય તેવા પણ દ્રશ્યો નજરે પડ્યા હતા શહેરના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે

તો આ તરફ જમ્મુ કાશ્મીરના પૂંછમાં ત્રણ કલાક ખાબકેલા અનરાધાર વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અસહ્ય ગરમી બાદ એકાએક અંડરાધાર વરસાદ ખાબક્યો હતો નદીઓમાં પાણીનો પ્રભાવ વધતા રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો નદીઓ તોફાની બનતા તંત્ર દ્વારા સતત લોકોને જળાશયોથી દૂર રહેવા માટેની અપીલ કરાઈ રહી છે करके नदी नालों की तरफ ना जाए बारिश बहुत तेज हो रही है किसी भी वक्त पानी का भाव बढ़ सकता है इसलिए मेहरबानी करके नदी नालों की तरफ ना जाए और ना ही अपने माल मवेशियों को ले जाए मेहरबानी करके घर में रहे पानी का भाव किसी भी वक्त बढ़ सकता है बारिश बहुत तेज हो रही है તો ઉત્તરાખંડમાં પર્વતો ઉપર થયેલા ધોધમાર વરસાદના કારણે નદીઓ તોફાની બની છે પાણીના ધસમસતા પ્રવાહના કારણે જોશીમઠના અનેક ગામોમાં રસ્તાઓ જળમગ્ન થયા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માટી સહિત પથ્થરો પાણીના પ્રવાહમાં નીચે આવતા લોકોની સમસ્યાઓ વધી રહી છે સામે આવી રહ્યા છે પર્વતો પર ધોધમાર વરસાદ થતા અનેક જગ્યાથી ધોધ વહેતા થયા છે ગામડાઓ તરફ જવાના અનેક રસ્તાઓ બંધ થયા છે ઉપરવાસમાં અંજરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના આજે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે તો ઉત્તરાખંડમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો સતત વરસાદના કારણે ઉત્તરાખંડના વિશ્વપ્રાયગમાં પાણીમાં ગરકાવ થયેલું નજરે પડ્યું બીજી તરફ અલકનંદા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે ભારે વરસાદના કારણે ઉત્તરાખંડના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતાને લઈને તંત્ર પણ અલર્ટ મોડ પર છે યાત્રાળુઓની સુરક્ષા માટે તમામ સુવિધાઓ કરી લેવામાં આવી છે ઉપરાંત પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે पहाड़ों में धीरे धीरे मानसून आने वाला है और उससे पहले प्री मानसून की बारिश भी देखी जा सकती है घाटियों में इस दौरान काफ़ी बारिश हो रही है ग्लेशियर पिघल रहे हैं और अलगनंदा नदी तथा धौली नदी का जल स्तर भी बढ़ने लगा है आप देखिए उत्तराखंड के प्रथम प्रयाग की ये तस्वीरें हम आपको दिखा रहे हैं जहाँ की लगातार जल स्तर बढ़ने की वजह से जो विष्णु प्रयाग का जो इलाका है वो लगभग अब जलमग्न हो रहा है और आने वाले मानसून में ये पूरा इलाका पानी से ढक जाता है यानी कि यहाँ पे दोनों नदियों का जो संगम होता है संगम स्थान पूरी तरीके से डूब जाता है 2021 में जब आपदा आई थी उस दौरान यहाँ पे पूरा बह चुका था ये नवनिर्माण घाटों का किया गया है लेकिन अब बारिश जैसे जैसे होगी ये नवनिर्माण भी जलमग्न हो जाते हैं यहाँ पर अगर बात करें तो जिस तरीके से लोग फोटो खिंचा रहे हैं उनके लिए भी प्रशासन ने सुरक्षा के लिए इंतजाम किए हुए हैं होम गार्ड के जवान यहाँ पे अब तैनात किए जाएंगे पुलिस को यहाँ पे तैनात किया जाएगा क्योंकि पंच प्रयागों पर यात्री स्नान करते हैं लेकिन अगर फिलहाल हम मौसम की बात करें तो रात में जो बारिश हो रही है उसकी वजह से लगातार नदियों का जलस्तर भी अब धीरे धीरे बढ़ने लगा है नितिन सेमवाल न्यूज़ एटीन विष्णु प्रयाग હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં મેઘરાજા પોતાની રૌદ્ર સવારી બતાવી રહ્યા છે નદીઓમાં ઘોડાપુર આવતા ભારે રાજ્ય સર્જાઈ છે એક તરફ અનરાધાર વરસાદથી જળાશયોની સપાટી વધી રહી છે તો બીજી તરફ વરસાદ શરૂ થતાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે રાજ્યના તુંગાધારમાં જળાશયમાં પાણીના ધસમસતા પ્રવાહના કારણે ચાર ગાડીઓ હતી અને અનેક ઘરોને પણ નુકસાન થયું છે રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતા ગામડાઓ પણ સંપર્ક વિહોણા થયા છે વરસાદની તારાજી સર્જાય છે ત્યારે ભયજનક સ્થિતિ સર્જાતી હોય છે ચોમાસાની શરૂઆતના સમયમાં જ હિમાચલ પ્રદેશના લોકોના માથે જાણે આકાશી આફત વરસી રહી છે મેઘતાંડવના કારણે સિરમોરમાં નદીઓમાં પાણીનો ધસમસતો પ્રભાવ વહેતો થયો છે તંત્ર તરફથી લોકોને જળાશયોથી દૂર રહેવાની અપીલ કરાઈ છે તેવામાં મેઘરાજાની આ રૌદ્ર સવારીથી જનજીવન પણ અસરગ્રસ્ત થયું છે હિમાચલ પ્રદેશમાં ચોમાસાના પહેલા વરસાદે જ તારાજી સર્જી છે અનરાધાર વરસાદથી નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે વરસાદ બાદ ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે નદી પર બનાવેલો પુલ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો રસ્તાનું ધોવાણ થતાં અકસ્માત પણ સર્જાયા છે શરૂઆતના વરસાદમાં જ મેઘરાજા અહીં ધમાકેદાર બેટિંગ કરતાં રાજ્યના જળાશયોમાં સતત પાણીની આવક વધી રહી છે પુલને ભારે નુકસાન થતાં વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે તો ક્યાંક ગરમીના કારણે ગ્લેશિયર અને બરફ ઓગળી રહ્યું છે એક જ પ્રદેશમાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો તાપમાન વધવાના કારણે બરફ ઓગળવાની ઘટના થઈ રહી છે ત્યારે બરફ ઓગળવાથી નદી નાળાના જળસ્તર પણ વધી રહ્યા છે મુરંગ નાળામાં પૂર આવવાના કારણે નહેરોને પણ નુકસાન થયું છે સમગ્ર પરિસ્થિતિને જોઈને તંત્રએ લોકોને નદી નાળાથી દૂર રહેવા માટેની અપીલ કરી છે જ્યારે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તો અસમમાં એક વખત મેઘ તાંડવ જેવા દ્રશ્યો સર્જાયા છે હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે બ્રહ્મપુત્રા સહિતની નદીઓએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ક્યાંક રસ્તાઓ તૂટ્યા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે તો ક્યાંક સમગ્ર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અંજરાધાર વરસાદથી પૂરની સ્થિતિ વચ્ચે લાખો લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે લોકો પોતાનું ઘર છોડી અન્યત્રા જવા મજબૂર થયા છે મેઘરાજાએ કરેલી રૌદ્ર સવારી બાદ પણ હજી અનેક વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરાતા લોકોને ઘરથી બહાર નીકળવાની સલાહ અપાઈ છે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાના આ રૌદ્ર સ્વરૂપને જોઈ અસમના નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા છે અસમથી જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ઘણા જ ડરાવનારા છે મેઘતાંડવે તારાજી સર્જી દીધી છે જે રીતના રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા થયા હોવાની પણ વિગત છે લોકોને ઘરની બહાર નિકાળીને અન્યત્ર સેફ જગ્યા ઉપર ખસેડવાની તજવીજ પણ હાથ ધરાઈ છે ચોમાસાની શરૂઆતમાં જ આ દ્રશ્યો સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે લાખો લોકો આ વરસાદી આફતના કારણે ઘર વિહોણા થયા છે બ્રહ્મપુત્રા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હોવાની પણ વિગત છે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાની આ રોદ્ર સવારી સામે આવી રહી છે તો અસમથી આકાશી આફતના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અંઢરાધાર વરસાદે તારાજી સરજી નાખી છે લોકોને વિહોણા કરી નાખ્યા છે લાખો લોકો ઘરવિહોણા થયા છે તો બ્રહ્મપુત્રા નદી પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે